કેમ છો બાળ મિત્રો, મજામાં ને? આજે આપણે ધોરણ 4માં વિષય અંગ્રેજી અસાઇનમેન્ટ કરીશું. તો ચાલો દરેક બાળકો ઇંગ્લિશની અસાઇનમેન્ટ કાઢશે. ચાલો આજે હું તમને પ્રશ્ન 1 કરાવું છું. ચિત્ર જોઈ બોક્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્નોના ઉત્તર લખો. ગમે તે 6 પ્રશ્ન પૂછાશે. ચાલો જોઈએ. અહીંયા આપણને હેલ્પર્સના દરેક નામ આપેલા છે, જે આપણે ચિત્ર જોઈને જોવાના છે. એક્ઝામ્પલ છે, હુ ઇઝ હી? તો કે હી ઇઝ અ રામુ. જોઈ નામ આપેલું છે રામુ, એટલે કે હી ઇઝ રામુ. વોટ ઇઝ રામુ? તો રામુ ઇઝ અ, શું કરે છે રામુ? માળીનું કામ કરે છે ને, એટલે શું થાય? ગાર્ડનર. રામુ માળી છે. ચલો આગળ. હુ ઇઝ સી? તો સી ઇઝ મીનાબેન. શું લખવાનું? સી ઇઝ મીનાબેન. વોટ ઇઝ મીનાબેન? મીનાબેન ઇઝ અ, મીનાબેન ઇઝ, શું કરે છે? ભણાવે છે, એટલે શું થાય? તો કે ટીચર. તો લખવાનું મીનાબેન ઇઝ અ ટીચર. હુ ઇઝ હી? હુ ઇઝ હી? હી ઇઝ અ દેવજીભાઈ. હી ઇઝ અ દેવજીભાઈ. વોટ ઇઝ દેવજીભાઈ? દેવજીભાઈ ઇઝ અ સુથાર. સુથારને શું કહેવાય? કાર્પેન્ટર. તો લખવાનું દેવજીભાઈ ઇઝ અ કાર્પેન્ટર. ખ્યાલ આવે છે? આગળ હુ ઇઝ હી? તો લખવાનું હુ ઇઝ સી? સી ઇઝ મેરી. વોટ ઇઝ મેરી? મેરી ઇઝ અ, કોણ છે મેરી? તો કે નર્સ. એન યુ આર એસ ઈ. મેરી ઇઝ અ નર્સ. વોટ ઇઝ હી? હી ઇઝ અ હરિભાઈ. હી ઇઝ અ હરિભાઈ. વોટ ઇઝ હરિભાઈ? તો કે હરિભાઈ ઇઝ, કોણ છે હરિભાઈ? પોલીસમેન. ક્યાં છે પોલીસમેન? જુઓ, હરિભાઈ ઇઝ અ પોલીસ મેન. હુ ઇઝ હી? હી ઇઝ અ શિવાભાઈ. હી ઇઝ શિવાભાઈ. વોટ ઇઝ શિવાભાઈ? તો શિવાભાઈ ઇઝ અ પોટર, એટલે કે કુંભાર. જુઓ અહીં છે ને, અંડરલાઈન કરતું જવાનું. હુ ઇઝ હી? તે કોણ છે? તો ઇઝ
મનુભાઈ. વોટ ઇઝ મનુભાઈ? મનુભાઈ કોણ છે? કોણ છે મનુભાઈ? તો મોચી. મોચીને શું કહેવાય? કોબલર. લખવાનું મનુભાઈ ઇઝ અ કોબલર. હુ ઇઝ હી? તે કોણ છે? તો લખવાનું હી ઇઝ ભરતભાઈ. વોટ ઇઝ ભરતભાઈ? તો ભરતભાઈ ઇઝ મિશન. મિશન એટલે કડિયો. ભરતભાઈ ઇઝ અ મિશન. પડી છે સમજ? ખ્યાલ આવે છે? આગળ. હુ ઇઝ હી? હી ઇઝ અ મુકેશભાઈ. હી ઇઝ મુકેશભાઈ. વોટ ઇઝ મુકેશભાઈ? તો મુકેશભાઈ ઇઝ ડ્રાઈવર. શું અહીં છે? મુકેશ ભાઈ ઇઝ અ ડ્રાઈવર. હુ ઇઝ હી? ઇઝ મિસ્ટર દવે. હી ઇઝ મિસ્ટર દવે. વોટ ઇઝ મિસ્ટર દવે? કોણ છે? ડોક્ટર. તો મિસ્ટર દવે ઇઝ અ DOCTOR ડોક્ટર. હુ ઇઝ હી? તે કોણ છે? તો હી ઇઝ અ રાજેશ. વોટ ઇઝ રાજેશ? રાજેશ કોણ છે? શું કરે છે? હેર કટ. હેર કટ કોણ કરે? વાણંદ, એટલે કે બાર્બર. રાજેશ ઇઝ અ બાર્બર. BARBR. હુ ઇઝ હી? તે કોણ છે? તો કિશોરભાઈ. હી ઇઝ કિશોરભાઈ. વોટ ઇઝ કિશોરભાઈ? ઓકે, કિશોરભાઈ ઇઝ અ ફાર્મર. ફાર્મર એટલે કે ખેડૂત. લખવાનું કિશોરભાઈ ઇઝ અ ફાર્મર. હુ ઇઝ સી? તેણી કોણ છે? તો સી ઇઝ રાધા. સી ઇઝ રાધા. રાધા કોણ છે? વોટ ઇઝ રાધા? રાધા ઇઝ અ પાયલટ. રાધા ઇઝ અ પાયલટ. ચાલો, હુ ઇઝ હી? તે કોણ છે? તો કે હી ઇઝ નીતિ.
નીતિન, વોટ ઇઝ નીતિન? લખવાનું નીતિન ઇઝ, શું કરે છે નીતિન? કપડાં સીવે છે. કોણ સીવે કપડાં? ઓકે, ટેલર. નીતિન ઇઝ અ ટેલર, TAI. TAILOR, ટેલર. ચાલો અહીં સુધી આપણે પૂર્ણ કર્યું, યાદ દરેકને સમજાયું? ચાલો, એક બી બંધ બેસતા ન હોય તેવા શબ્દો ફરતે ગોળ કરો. ચાલો, પેરટ, સ્પેરો, પીકોક, પોટેટો અને ઈગલ અલગ શું પડે છે? તો કે પોટેટો. તો પોટેટો પર શું કરવાનું? ગોળ. ટેલર એટલે દરજી, ટીચર એટલે શિક્ષક, પોટર એટલે કુંભાર, ક્રેન એટલે બગલો અને પોલીસમેન એટલે પોલીસ. તો શું આવશે? બગલો. એપલ, બ્રિંજલ, બનાના, ગ્રેપ્સ, વોટરમેન અલગ શું પડે છે? એપલ એટલે સફરજ, બ્રિંજલ એટલે રીંગણ, બનાના એટલે કેળું, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ, વોટરમેન એટલે તરબૂચ. તો અલગ શું પડે છે? રીંગણ. બધા ફ્રૂટ છે, જ્યારે બ્રિંજલ શાકભાજી છે. એટલે કાવ, ગોટ, લાયન, એલિફન્ટ, ક્રો અલગ શું પડશે? તો કે ક્રો એટલે કાગડો કેવો પડે? અલગ, એ પક્ષી છે. બીજા બધા શું છે? પ્રાણી. 1, 3, 3, 2, 6 અલગ શું પડે છે? ટ્રી. લેમન, રોઝ, ચંપા, લોટસ, મેરીગોલ્ડ અલગ શું પડે છે? તો કે લેમન. લેમન શું છે? તો કે લીંબુ. રોઝ, ચંપા એ શું છે? ફૂલ છે. એટલે લેમન શું પડે છે? અલગ. રેડ, બ્લુ, ગ્રાસ, ગ્રીન, પર્પલ. તો અલગ શું પડે? ગ્રાસ. ગ્રાસ એટલે કે ઘાસ. લેગ, સિંગ, હેન્ડ, આઈસ, નોઝ અલગ શું પડે? સિંગ એટલે કે ગાવું. શું પડે છે? અલગ. ખ્યાલ આવ્યો દરેકને? ચાલો આગળ. એક સી, કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા ઇન્વાઇટેડ મિસ ક્રેન ફ્રોમ સુપર. તો જમવા માટે ક્રેને કોને બોલાવ્યો હતો? મિસ્ટર ફોક્સને કે મિસિસ ફોક્સને? તો કે મિસ્ટર ફોક્સ. સિયા, ખાલી જગ્યા ગોઝ ટુ મિસ્ટર ફોક્સ હાઉસ. મિસ ક્રેન, મિસ્ટર ક્રેન કે મિસિસ ક્રેન? તો કે મિસિસ ક્રેન. બગલામાં શું આવશે? મિસિસ, અને શિયાળમાં મિસ્ટર, એ યાદ રાખવાનું. ખાલી ગયા કેન ઇટ ફ્રોમ ધ ડીશ. ડીશમાં જમવાનું કોણે આપ્યું હતું? ફોક્સ કે ક્રેન? કોણે આપેલું? કે મિસ્ટર ક્રેન, સોરી મિસિસ ક્રેન, સોરી. ખાલી ગયા કેન ઇટ ફ્રોમ ધ ડીશ. ડીશમાં કોણે જમવાનું આપ્યું હતું? તો કે જ્યારે બગલાને જમવાનું કહે છે ફોક્સ, ત્યારે શેમાં જમવાનું આપે છે? ડીશમાં. કેમ ડીશમાં આપે છે? કારણ કે બગલો છે એ ડીશમાં જમી શકતો નથી. એટલે શું આવશે? તો કે મિસ્ટર ફોક્સ. આગળ જોઈએ. મિસ ક્રેન કનેક્ટ ઇટ ફ્રોમ ધ, શેમાં જમવાનું આપે છે? તો કે ડીશમાં. અને મિસ્ટર ફોક્સ કેન ઇટ ફ્રોમ ધ, એ શેમાં જમી શકે છે? તો કે પોટ. ઓકે, ચાલો ચિત્ર જોઈને વાંચો, વાક્ય વાંચો અને કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને લખો. ધીસ ઇઝ અ શું છે? બેટ કે બોલ? તો કે બોલ.
ઇટ ઇઝ રાઉન્ડ કે સ્ક્વેર? રાઉન્ડ એટલે ગોળ, સ્ક્વેર એટલે ચોરસ. કેવો છે? ગોળ એટલે કે રાઉન્ડ. ધીસ ઇઝ અ ખાલચી ગેટ. ટ્રી કે લીફ? ટ્રી એટલે ઝાડ, લીફ એટલે પાન. તો શું આવશે? લીફ. ઇટ ઇઝ અ યલો કે ગ્રીન? પાન કેવું હોય? ગ્રીન. ધીસ ઇઝ અ એલિફન્ટ. ટીક કરાવડાવું છું, લખાવતી નથી, તમે જાતે કરશો ને. ઇટ ઇઝ અ કેવો છે એલિફન્ટ? કેવો હોય? સ્મોલ કે બિગ? નાનો કે મોટો? તો કે બિગ. આવડશે હવે? ચાલો. ધીસ ઇઝ અ વિન્ડો કે બ્લેકબોર્ડ? શું છે? તો કે બ્લેકબોર્ડ. ઇટ ઇઝ અ રેક્ટેંગલ કે સ્ક્વેર? રેક્ટેંગલ એટલે લંબચોરસ, સ્ક્વેર એટલે ચોરસ. કેવું છે? તો કે રેક્ટેંગલ. ધીસ ઇઝ અ કાઉ ક્રો કે સ્પેરો? ચકલી છે કે કાગડો છે? તો કે સ્પેરો, ચકલી. ઇટ ઇઝ અ બિગ કે સ્મોલ? ચકલી કેવી હોય? નાની. ધીસ ઇઝ અ કોકોનટ કે મેંગો? કયું ઝાડ છે? કોકોનટ છે ને, નારિયેળી છે ને, એટલે શું આવશે? કોકોનટ. ઇટ ઇઝ અ શોર્ટ કે ટોલ? નારિયેળી કેવી હોય? નીચી કે લાંબી? તો કે ટોલ એટલે કે લાંબી. ધીસ ઇઝ અ બનાના કે બ્રિંજલ? તો કે બનાના. ઇટ ઇઝ અ પર્પલ કે યલો? બનાના કેવું હોય? તો કે યલો. ધીસ ઇઝ અ ચેર કે ટેબલ? શું છે? ટેબલ. ઇટ ઇઝ અ સ્ક્વેર કે રેક્ટેંગલ? કેવું છે? લંબચોરસ છે, એટલે શું આવશે? રેક્ટેંગલ. ખ્યાલ આવ્યો? સમજ પડી? આગળ. ધીસ ઇઝ અ સન કે શન? SON કે SUN આવશે? તો કે SUN, સન. ઇટ ઇઝ અ રાઉન્ડ. ધીસ ઇઝ અ ટોમેટો કે પોટેટો? તો કે ટોમેટો. ઇટ ઇઝ અ બ્રાઉન કે રેડ? ટોમેટો કેવો હોય? રેડ. ધીસ ઇઝ અ સ્પેરો કે કાઉ? તો કે ક્રો, સોરી, સ્પેરો કે ક્રો? તો ક્રો. ઇટ ઇઝ અ વ્હાઇટ કે બ્લેક? કાગડો કેવો હોય? બ્લેક. ખ્યાલ આવ્યો દરેકને? સમજ પડી? ચાલો, તો અહીં સુધી તમારે મિત્રો આજે તમારે કરવાનું છે અને તમારે નોટબુકમાં લખવાનું છે. ચિત્રની જગ્યાએ નામ લખશો તો પણ ચાલશે. ચિત્રની જગ્યાએ દરેકે શું કરવાનું છે? ઓકે, નામ લખવાનું છે. ઓકે મિત્રો, ખ્યાલ આવે છે? જય શ્રી કૃષ્ણ.